मित्रों हवे आपणे स्वाध्याय 3 ની શુભ શરૂઆત કરીએ। विभाग ए पहलो प्रश्न, नीचेना पैकी कयो विकल्प बे चल वच्चेनो विधेयात्मक संबंध दर्शावे छे। बे चल वच्चेनो विधेयात्मक संबंध एटले तमारो आंसर आवशे बी नियत संबंध। नंबर बे मोस्ट इम्पोर्टंट छे, नियत संबंधनी श्रेष्ठ अण्वायोजित रेखा कई रीतथी मेळवाय छे, तो तमारो आंसर आवशे ए न्यूनतम वर्गोनी रीत। नंबर त्रण, प्रचलित संकेत में बीवाय एक्स एटले शू, तो तमारो जवाब आवशे के वायनी किंमत में एक एकम नो फेरफार करवाथी, एक्चुअली एक्स नी किंमत में एक एकम नो फेरफार करवाथी वायनी किंमत में थतो अंदाजित फेरफार, बराबर छे, एने बीवाय एक्स तरीके ओळखवामां आवे छे। त्यार पछी चौथो लईए, नीचेना पैकी साचुं सूत्र क्यु, तो बीवाय एक्स नो साचुं सूत्र आवशे आर इंटू एसवाय अपॉन एस एक्स, बे मार्क्स ना दाखला में काम लागे छे। पांचमो मोस्ट इम्पोर्टंट, नियत संबंध रेखा कया बिंदु माथी हमेशा पसार थाय छे, बहुज अगत्यनो, तो आंसर आवशे ए एक्स बार वाय बार। छठो, वायनी एक्स परनी नियत संबंध रेखाना किस्सामां अनुमाननी त्रुटि ई शू थाय, आ पण अगत्यनो, तो ई बराबर वाय माइनस वाय केफ, बराबर छे, एटले तमारो विकल्प आवशे ए। सातमो आवशे, जो वस्तुनुं वेचाण ए तेना जाहेरात खर्च पर आधार राखे तो कई नियत संबंध रेखा नो उपयोग थाय छे, तो आंसर आवशे सी विकल्प, वेचाण ने जाहेरात खर्च पर नियत संबंध रेखा, कारण के जाहेरात खर्च जो असरकारक रीते थाय अथवा एमां वधारो करवामां आवे तो वेचाण में वधारो थई शके, बराबर छे, एटले वेचाण जाहेरात खर्च पर आधार राखे तो वाय नी एक्स पर नियत संबंध रेखा, बराबर छे, एटले के वेचाण ने जाहेरात खर्च पर नियत संबंध रेखा आंसर आवशे। नंबर आठ, नीचेना पैकी वाय नी एक्स पर नियत संबंध रेखा कई छे, तो नियत संबंध रेखा पूछी जे एटले वाय केप बराबर ए वत्ता बी एक्स, तमारो आंसर आवशे विकल्प सी। त्यार पछी नवमो विकल्प अगत्यनो, सहसंबंधक आर ની કઈ કિંમત માટે નિયત સંબંધક ની કિંમત શૂન્ય થાય, બરાબર છે, તો નિશ્ચયાંકતા નો આંકનું સૂત્ર છે આર સ્ક્વેર બરાબર આર નો સ્ક્વેર, બરાબર છે, એટલે અહીંયા આવશે ડી બરાબર ઝીરો, એટલે કે ડી વિકલ્પ આવશે, તમારો આન્સર શૂન્ય આવશે। ત્યાર પછી દસમું છે, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયાંકતા નો આંક એટલે શું, આ બી બહુ અગત્યનું છે, તો નિશ્ચયાંકતા નો આંક હમણાં ઉપર ચર્ચા કરી કે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર નો સ્ક્વેર, બરાબર છે, યાને કે સહસંબંધાંકનો વર્ગ, વિકલ્પ બી આવશે। અગિયારમો લઈએ, જો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર દસ વત્તા ત્રણ એક્સ, એમાં એક્સ બરાબર વીસ લેવામાં આવે તો વાય ની કિંમતનો અનુમાન કેટલું થાય, તો જવાબ આવશે સી વિકલ્પ સિત્તેર, કારણ કે વાય કેપ બરાબર દસ વત્તા ત્રણ ગુણ્યા એક્સની અગિયાર પર વીસ મૂકવા પડે, તો દસ વત્તા સિત્તેર, યાને કે આપણો આન્સર આવશે દસ વત્તા સાહીઠ બરાબર સિત્તેર। હવે તેરમો વિકલ્પ લઈએ, જો વાય ની એક્સ પર નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર ત્રીસ માઇનસ એક પોઈન્ટ પાંચ એક્સ છે, એમાં એક્સ બરાબર દસ મૂકીએ તો વાય બારની કિંમત કેટલી થાય, તો જવાબ આવશે સી વિકલ્પ પંદર, એની રીત થાય વાય કેપ બરાબર ત્રીસ માઇનસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા અહીંયા કિંમત તમને એક્સની આપી દેલી છે દસ, એ મૂકતા ત્રીસ માઇનસ પંદર એટલે વાય બાર તમારો આવશે, વાય કેપ પંદર આવશે, જેને તમે વાય બાર તરીકે ઓળખી શકો। ત્યાર પછી બારમો વિકલ્પ રહી ગયો, તે લઈ લઈએ, વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ફિફ્ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો બી વાય એક્સની કિંમત કેટલી થાય, બરાબર છે, તો સી બરાબર તમારો આન્સર આવશે સી વિકલ્પ માઇનસ બે ના છેદમાં ત્રણ। ત્યાર પછી ચૌદમું અગત્યનું, યુ બરાબર એક્સ માઇનસ પંદર છેદમાં દસ, વી બરાબર વાય માઇનસ પચાસ છેદમાં બે, બી વાય એક્સ સાત પોઈન્ટ પાંચ છે તો બીવી યુની કિંમત કેટલી થાય, મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, જવાબ આવશે સી સાત ત્રીસ પોઈન્ટ પાંચ, જેની રીટ અહીંયા આપેલી છે કે બીવી યુ બરાબર બીવાય એક્સ ગુણ્યા સી એક્સ છેદમાં સી વાય, તો સાત પોઈન્ટ પાંચ ગુણ્યા સી એક્સ એટલે એક્સ માઇનસ પંદરના છેદમાં દસ છે, ત્યાં સી એક્સની કિંમત દસ મળી હશે, બરાબર, એ જ રીતે વી બરાબર વાય માઇનસ પચાસના છેદમાં બે છે, ત્યાં સીવાયની કિંમત બે મળશે, સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસના છેદમાં બે, સાત પોઈન્ટ પાંચ ગુણ્યા પાંચ એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ મળશે, અને છેલ્લો વિકલ્પ આર બરાબર ઝીરો પોઈન્ટ આઠ, તો સાપેક્ષ ચલનના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય, એટલે ઝીરો પોઈન્ટ આઠનો સ્ક્વેર થાય, બરાબર છે, રાઈટ, નિશ્ચયાંકતાનો આંક અને થશે ઝીરો પોઈન્ટ ચોસઠ, અને કેટલો ભાગ પૂછ્યો એટલે ઝીરો પોઈન્ટ ચોસઠ ગુણ્યા સો થાય, યાને કે ચોસઠ ટકા તમારો આન્સર આવશે। આ સાથે વિભાગ એ એક પૂર્ણ થાય છે। હવે આપણે સ્વાધ્યાય ત્રણનો વિભાગ બી લઈએ, એક વાક્યમાં જવાબ આપો, પહેલું જ છે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા આપો, જે આગળ તો આપણે થિયરીમાં લઈ લીધેલી છે, બે સહસંબંધિત ચલ વચ્ચેના વિધેયાત્મક સંબંધને નિયત સંબંધ કહે છે।
કે ભાઈ બીજું છે નિયર સંબંધ ઢાંકણી આખી આપો તો નિયર સંબંધ રેખા વાય કેફ બરાબર એ વત્તા બી એક્સમાં એક્સનો જે સહગુણક બી છે એને આપણે નિયર સંબંધ ઢાંક કહીશું કે ભાઈ ત્રીજું આવશે અગત્યનું સુરેખ નિયર સંબંધ મોડેલ જણાવો બહુ જ અગત્યનું તો સુરેખ નિયર સંબંધ મોડેલ વાય બરાબર એ વત્તા બી એક્સ અથવા આલ્ફા વત્તા બીટા એક્સ બી કહી શકાય વત્તા યુ સ્વરૂપનું હોય છે એ પ્લસ બી એક્સ વત્તા યુ કે જ્યાં એ અને બી એ અચળાંકો છે જ્યારે યુ એ ત્રુટી ચલ કે વિક્ષેપ ગણાય ત્યાર પછી ચોથો આવશે નિયર સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટી એટલે શું આપણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ચલ વાયની અવલોકિત કિંમત સ્મોલ વાય અને નિયર સંબંધ મોડેલથી મળતી વાયની અંદાજિત કિંમત વાય કેફ વચ્ચેનો તફાવત એટલે ત્રુટી બરાબર છે એને સંકેતમાં ઈ વડે દર્શાવાય છે જ્યાં ઈ બરાબર વાય માઇનસ વાય કેફ થશે પાંચમું નિયર સંબંધની શ્રેષ્ઠ અનુયોજિત રેખા મેળવવાની પદ્ધતિ વિકલ્પમાં પણ આવી ગયું ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ ગણાશે હવે આવશે આપણો છઠ્ઠો પ્રશ્ન નિયર સંબંધ ઢાંક એ શેનાથી સ્વતંત્ર છે તો નિયર સંબંધ ઢાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી એટલે કે પ્લસ માઇનસથી સ્વતંત્ર છે એની ઉપર સરવાળા બાદબાકીની અસર ન થાય કે ભાઈ સાતમું જે નિયર સંબંધ ઢાંક એ શેનાથી સ્વતંત્ર નથી તો સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી એટલે કે ગુણાકાર ભાગાકારની એના પર અસર થાય છે આઠમું અગત્યનું જો કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા ઉપર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય શૂન્ય થાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્યાર પછી નવમું માપ કે સ્કેલ પરિવર્તનથી એક્સ અને વાયની કિંમતો બમણી કરવામાં આવે એટલે કે ચલ એક્સ અને વાયને બે વડે ગુણવામાં આવે તો સી એક્સ બરાબર એકના છેદમાં બે ને સી વાય બરાબર એકના છેદમાં બે થાય એને પરિણામે નિયર સંબંધ ઢાંકની કિંમત બદલાશે નહીં કારણ કે સી વાય અપોન સી એક્સ થાય સૂત્રમાં મૂકીએ ત્યારે જ્યારે નવા ચલો ઉપયોગ કરવાનો હોય ત્યારે તો સીવાયની અગિયાર એક દૂતીયાંશ અને સી એક્સની અગિયાર એક દૂતીયાંશ બંનેની ઉડીએ એટલે એક જ મળવાનો છે આગળનું જે સૂત્ર છે એ સૂત્રમાં નિયર સંબંધની કિંમત બદલાતી નથી ત્યાર પછી આવશે દસમું આર બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એક્સનું પ્રમાણિત વિચલન બે વાયનું પ્રમાણિત વિચલન ચાર તો બીવાય એક્સ બરાબર કેટલા તો બીવાય એક્સ બરાબર આર ઇન્ટુ એસ વાય અપોન એસ એક્સ આવે જે આરની કિંમત ઝીરો પોઈન્ટ પાંચ મૂકીએ એક્સ એક્સની કિંમત આપણે એસવાયની કિંમત આપણે ચાર આપેલી છે એસ એક્સની કિંમત બે છે તો ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ચારના છેદમાં બે એ ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા બે બરાબર એક થાય અગિયારમો નંબર લઈએ નિયર સંબંધ રેખા વાય કેફ બરાબર એકત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એક પોઈન્ટ પંચ્યાસી એક્સ પરથી એક્સ બરાબર દસ માટે વાયની કિંમતનું અનુમાન કરો તો વાય કેફ બરાબર એકત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એક પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા એક્સની અગિયાર કિંમત મૂકીએ આપણે દસ તો એકત્રીસ પોઈન્ટ પાંચ વત્તા અઢાર પોઈન્ટ પાંચ એટલે કે પચાસ આપણો વાયની અનુમાનિત કિંમત આવશે બારમું લઈએ જો વાય બરાબર એ વત્તા બી એક્સ જ્યાં બી ગ્રેટર દેન ઝીરો એ વાય અને એક્સ વચ્ચેનો સંબંધ દર્શાવે તો બીની કિંમત કેટલી થાય સ્વાભાવિક છે કે પ્લસ છે એટલા માટે આરની જે કિંમત છે એ માઇનસ એકથી પ્લસ એક આવે તો અહીંયા આરની કિંમત એક થાય અને તેરમું એના ઉલટું જ છે જો વાય બરાબર પાંચ ઓછા ત્રણ એક્સ એ વાય અને એક્સ વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો આરની કિંમત કેટલી થાય અહીં માઇનસ ત્રણ એક્સ છે બરાબર છે તો એનો મતલબ થઈ ગયો કે આરની કિંમત માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે હોવાથી અહીં આરની કિંમત માઇનસ એક થાય